સૌ પ્રથમ એટલે શું જે તે સંખ્યાનો પોતાની સાથે ત્રણ વખત ગુણાકાર દાખલા તરીકે પાંચનો ગણ એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એકસો ને પચીસ તેમાં રહેલી કેટલીક પેટર્નો વિશે જોવાના છે એક ક્રમિક એકી સંખ્યા ઉમેરવી આપણે ક્રમિક એકી સંખ્યા ઉમેરીને ગણની પેટર્ન વિશે જોઈશું તો સૌ પ્રથમ એકનો ગણ બરાબર એક થાય જે આપણે જાણીએ છીએ તો તેને ક્રમિક એકી સંખ્યા ઉમેરીએ તો સૌપ્રથમ આવશે એક ત્યારબાદ આપણે બેનો ગન બેનો ઘન બરાબર આઠ આપણે તેમાં પણ હવે એકી સંખ્યા ઉમેરીને આ પેટર્ન જોવાની છે તો સૌપ્રથમ આપણે એકી સંખ્યા વિશે વાત કરીશું તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ આમ અનંત આપણને એકી સંખ્યાઓ મળે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા એકનો ઉપયોગ કર્યો તો બરાબર જ્યારે હવે બેના ગણની વાત કરીએ છીએ તો આપણે બે એકી સંખ્યાનો ઉપયોગ કરીશું એકનો ઉપયોગ થઈ ગયો છે હવે ત્રણ અને પાંચ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ ત્યારબાદ આપણે ત્રણનો ગણ જોઈશું ત્રણનો ગણ બરાબર સત્યાવીસ થાય છે તો આપણે આના માટે ત્રણ એકી સંખ્યાનો ઉપયોગ કરીશું તો પહેલી એકી સંખ્યા આવશે સાત વધતા નવ વધતા અગિયાર આમ ત્રણ સંખ્યા સાત નવ અને અગિયાર જેનો સરવાળો સત્યાવીસ થાય છે ત્યારબાદ આપણે ચારનો ગન જોઈશું ચારનો ગન બરાબર ચોસઠ બરાબર હવે આપણે અહીંયા જોવાનું કે એકના ગનમાં એક એકી સંખ્યા હતી બેના ગનમાં બે એકી સંખ્યાઓ આવી ત્રણના ગણમાં એકી સંખ્યાઓ આવી તો ચારના ગણમાં કેટલી એકી સંખ્યાઓ આવશે સરસ ચાર આવશે તો આપણે ચાર સંખ્યાઓ કઈ હશે તો છેલ્લી સંખ્યા અગિયાર હતી માટે પ્રથમ સંખ્યા તેર પંદર સત્તર ઓગણીસ આમ આ ચારેય સંખ્યાનો સરવાળો ચોસઠ થશે ત્યારબાદ આપણે પાંચનો ગણ જોઈશું પાંચનો ગણ બરાબર એકસો ને તો એના માટે આપણને કેટલી એકી સંખ્યાઓ જોઈશે પાંચ એકી સંખ્યાઓ જોઈશે તો સૌ પ્રથમ સંખ્યા આવશે એકવીસ ત્યારબાદ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્યારબાદ આપણે એક દાખલો જોઈશું કે જેમાં આપણે શોધવાનું છે દસનો ગણ તો દસનો ગણ બરાબર એક હજાર થાય તે આપણે જાણીએ છીએ હવે સંખ્યાઓ લખવાની છે કે તો શરૂઆત કઈ રીતના કરીશું તેનામાં પણ એક પેટર્ન છે ચાલો આપણે પેટર્ન જોઈએ કે સૌ પ્રથમ દસ સંખ્યાઓ જોઈશું આપણે તો સૌ પ્રથમ પેટર્ન વિશે જોઈશું તો પાંચનો ગણ હતો ત્યારે આપણને પહેલી સંખ્યા મળી હતી એકવીસ તો હવે આપણે દસનો ગણ શોધવો છે તો કઈ રીતના આવી હતી તે આપણે જોઈશું પાંચના ગણ વખતે પાંચ ગુણ્યા તેની પહેલાંની સંખ્યા એટલે પાંચ પહેલાં આપણને મળશે ચાર વત્તા એક બરાબર તો આપણને સંખ્યા મળશે પાંચ ચોક વીસ વત્તા એક એકવીસ જ્યારે હવે આપણે દસનો ઘન શોધવો છે દસના ઘન માટેની પેટનની પહેલી સંખ્યા શોધવી છે તો પહેલાં દસ ગુણ્યા નવ વત્તા એક બરાબર દસ નવા નેવું એક બરાબર એકાણું તો પહેલી સંખ્યા આપણને મળશે એકાણું ત્યારબાદ ત્રાણું પંચાણું સત્તાણું નવ્વાણું એકસો એક એકસો ત્રણ એકસો પાંચ એકસો સાત એકસો નવ આમ આ દસ સંખ્યાઓથી આપણને દસનો ગન મળશે આમ આ રીતે આપણે પ્રથમ સંખ્યા પણ શોધી શકીએ છીએ ત્યારબાદ આપણે બીજી પેટર્ન જોઈશું જે આપણે જોઈએ છીએ બેનો ગન ઓછા એકનો ગન તો આ જવાબ કઈ રીતના મેળવી શકાય એના માટેની પેટર્ન છે બે ગુણ્યા એક ગુણ્યા ત્રણ વત્તા એક એટલે બે એકા બે ગુણ્યા ત્રણ એટલે બે તરી છ વત્તા એક બરાબર સાત ત્યારબાદ આગળ જોઈએ ચારનો ગણ ઓછા ત્રણનો ગન તો આના માટે આપણે જોઈશું કઈ રીતના કરીશું તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ વત્તા એક બરાબર ચાર તરી બાર બાર તરી છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ હવે આપણે આપ જોઈશું કઈ રીતે આ પેટર્ન બને છે તો સૌ પ્રથમ અહીંયા આગળ ચાર ઓછા ચારનો ગન ઓછા ત્રણના ગનની વાત છે તો પહેલી સંખ્યા આપણને મળે છે ચાર ગુણ્યા બીજી સંખ્યા એટલે કે ત્રણ ચાર ગુણ્યા ત્રણ અને દરેક વખતે એને ત્રણ વડે ગુણવાના હોય છે કોઈ બી સંખ્યા લઈએ બે તો એને ગુણવાના ત્રણ વડે જ હોય છે વધતા એક એક જ ઉમેરવાનું હોય છે એટલે ચાર તરી બાર બાર તરી છત્રીસ અને એક સાડત્રીસ ત્યારબાદ આપણે એક ઉદાહરણ જોઈશું અહીંયા આપણે એકાવનનો ગણ ઓછા પચાસનો ગન કરવાનો છે તો હમણાં જ આપણે જોયું તો શું કરવાનું છે સૌપ્રથમ પ્રથમ પ્રથમ સંખ્યા એકાવન ગુણ્યા પચાસ ગુણ્યા ત્રણ વધતા એક તેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે છોતેર એકાવન ચલો આપણે આ ચકાસી જોઈએ કે તે ખરેખર સાચું છે કે ખોટું તો એકાવનનું ગણ ઓછા પચાસનો ગણ તો આપણે એકાવનનું ઘન કરીએ તો આપણને સંખ્યા મળશે એક લાખ બત્રીસ હજાર છસો એકાવન જ્યારે ઘન કરીએ તો સંખ્યા મળશે એક લાખ પચીસ હજાર તો આપણને જવાબ મળશે સાત હજાર છસો એકાવન ત્યારબાદ આપણે બીજી એક પેટર્ન જોઈશું ઘન અને તેના અવિભાજ્ય અવયવ તો સૌપ્રથમ એમાં પણ આપણે જોઈશું ચાર આપણને ખબર છે ચારના અવિભાજ્ય અવયવ પાડીએ તો બે ગુણ્યા બે તો આ ચારનો ઘન છે તેનો જવાબ ચોસઠ આવે છે તેના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ ગુણ્યા બે છ વખત આવે છે તો આપણે આને ત્રણ ત્રણનું ગ્રુપ બનાવીશું એક ગ્રુપ બે ગ્રુપ તો આપણને સંખ્યા મળશે જવાબ બેનો ગણ ગુણ્યા બેનો ગણ આપણે જોઈએ ચારમાં જવાબ મળે છે બે ગુણ્યા બે જ્યારે ચારનો ગણ ચોસઠ છે એના અવયવો પાડીએ તો આપણને જવાબ મળે છે બેનો ગણ ગુણ્યા બેનો ગણ ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈશું બાર બારના અવિભાજ્ય અવયવો પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જ્યારે બારનો ગણ કરીએ તો એક હજાર સાતસો અઠ્યાવીસ એના અવયવ પાડીએ તો આપણને બે બેનું એક જૂથ ત્રણ સંખ્યાવાળું ત્યારબાદ બીજું જૂથ ત્યારબાદ આપણે ત્રીજું જૂથ મળે છે તો બેનો ગન ગુણ્યા બેનો ગણ ગુણ્યા ત્રણનો ગન જો આપણે બારનો ઘન કરીએ છીએ ત્યારે અવિભાજ્ય અવયવનો ઘન મળે છે એ જ રીતે આપણને અવયવનો ઘન મળે છે દરેક અવિભાજ્ય અવયવ ઘનના અવયવીકરણ વખતે ત્રણ વાર આવે છે આના પરથી એવું કહેવાય કે કોઈ બી સંખ્યાનો ઘન કરો તો એના અવયવ પડે છે એનો ઘન મળે છે ધારો કે બસો સોળ છે તો બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એમાં જૂથ પાડીએ તો એક જૂથ અને બીજું જૂથ એટલે જવાબ મળશે બેનો ગણ ગુણ્યા ત્રણનો ગણ આમ બંને સંખ્યા ગન સ્વરૂપે દર્શાવાય છે અવિભાજ્ય માટે આ પૂર્ણ ગણ સંખ્યા છનો ગન થાય છે પૂર્ણગન છે ત્યારબાદ છે પાંચસો પાંચસોનો અભાજ્ય હવે પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીં આપણે જોઈશું તો પાંચનું એક જૂથ બને છે ત્રણ ત્રણનું પણ બેનું ત્રણ ત્રણનું જૂથ બનતું નથી માટે આ પૂર્ણ ગણ નથી આમ આપણે ગણ અને ગણમૂળની કેટલીક રસપ્રદ પેટર્નો વિશે શીખ્યા આભાર